ફાળો ન કરાય કે ભાઈ તમે શું લખાવો છો, હું કામ એ પછી દ્રષ્ટાંત દેતા કે રાજાનો રાજા પધારવાના હોય કે આપણા વડાપ્રધાન પધારવાના હોય તો એને કઈ ફાળો કરવા દે, એને કઈ થોડી તૈયારી કરવી પડે, એની માટે તો તૈયારી જ હોય અને એને થોડો ફાળો કરવો પડે, પણ ભીખ માગે ભિખારી એમ કહેતા, ભક્ત ભીખ માગે નહીં, માગે સો ભાણ સતી હરાબ દે નહીં દે સો રાણ, ભક્ત કોઈની પાસે ભીખ માગતો નથી એટલે ભીખ માગે નહીં, કારણ કે ભગવાન માથે એને ભરોસો હોય, ઈશ્વર માથે જેને ભરોસો હોય એને કઈ માગવું પડતું નથી, પણ ઈશ્વર રાખે ભરોસા ગાય ભેંસ કા નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા, ગોવાનો દીધો કે આને ખાણ હારી પેટ મૂકો નહીં જીરવે આજ નહીં કાલ દે, પણ એની માથે ભરોસો છે, પણ આની માથે ભરોસો નથી, એટલે આપણે એમ તંગડે લંગડી લીલ પડે છે ને કે લંગડી હાલવું ન પડે ભાઈ, એટલે ગંગામાં મને તમને ભલામણ કરે કે આવા શીલવંત સાધુને શરણે રાખજો જેના બદલે નહીં વર્તમાન, એટલે કે બોલે એમ હાલે અને હાલે બોલે એમ હાલે અને હાલે એમ બોલે એવાના શરણે રાખજો, એને શીલવંત કે દાસ એવાને વારે વારે નમજો, એ પણ બાઈક જેના બદલે નહીં વર્તમાન, નકર વર્તમાન બદલી જાય, વર્તમાન બદલ્યા વિના વરસાદ નથી આવતો, આપણે એમ કહેતો આજ વાતાવરણ ફરી ગયું, એમ વાતાવરણ ફરી જાય એટલે વરસાદ આવ્યા વિના રહે નહીં, એનું વર્તમાન બદલે, એમ આનો જેના બદલે નહીં વર્તમાન, એક જ વર્તમાનમાં હાલ્યો જાય, એને કીધું કે શત્રુ કે મિત્ર એકે એના ઉરમાં ન હોય, એકને વાલેપ કરે અને એકને આઘો રાખે એમ નહીં, શત્રુ ને કે મિત્ર એકે નહીં ઉરમાં, જેને પરમાર્થમાં જાજે પરમાર્થમાં, એટલે પરમાર્થમાં આ તો પાછો પડે, ગમ જ્ઞાનનું ગાય ગુરુ જ્ઞાનનું જ્ઞાન કથે આ તો નક્કી માનવી ભવાય, કારણ કે પરમાર્થ એટલે કોઈ પરમાર્થના બે અર્થ હશે, પરમા ઈશ્વરનું ભજન છે એ પહેલો પરમાર્થ છે, કે ઈશ્વરનું ભજન કરવું એ પરમાર્થ છે, એમાં ઈશ્વરના ભજન કરવામાં કોઈ દી સ્વાર્થ રાખવો નહીં, ઈશ્વરના ભજન કરવાથી આપણો રોગ મટાડી દે અને આપણી ભોગ ભાંગી નાખે એ નહીં, એ તો આપણને હારવા જ બધું લખીને આપી દીધું છે, તારે શું શું ખેલ આવશે, પેડું આ ગામમાંથી ઓલા ગામમાં રમવા જાય ત્યારે જે જેને પાત્ર આવે એ ભજવવું જ પડે, ઘડીક રાજા બન્યો હોય ઘડીક ભિખારી બનીને આવે, કંઈક પ્રધાન બનીને આવે, આ કયક રૂપ ધરે, એમ આપણે આપણને ભગવાનને મોકલ્યા છે તો આમાં કેટલાય આપણા રૂપ આવતા હશે, કે રાજાને રંગ બનાવે રંગને રાજ દીધેલ ભવિષ્યનો જોયા જેવો ખેલ, રાજાને રંગ બનાવી દે રંગ હોય ને રાજાએ કરી દેશે, તો કે આવું બન્યું કે આ રાજા રે રામને હતી તિલકની ત્યારી ત્યાં તો મંથરા મનમાં મૂંઝાણી નગર એને હું લેના દેના, રામને 14 વર્ષનો વનવાસ આપ્યો, ભરતજી મોહળમાં હતા એને ગાદી પ્રગટ કરી તમે જોવો તો ખરા, એટલે રાજાને રંગ બનાવે રંગને રાજ દીધેલ ભવિષ્યનો જોયા જેવો ખેલ, પણ મારા સંતો એમ કહે છે કે સંતોની કમાઈ કેવી છે એ ઉપર વાણી ઉપર ખબર પડશે, અને એમાંથી શબ્દો લેશો તો ઉતરશે તો ઓહણ પીધ્યા વિના રોગ મટે નહીં, કડવું ઓહણ રોગને કાપે અજ્ઞાનને કાપે જ્ઞાન, દાસ સતાર તો હાસુ કહેશે, તમે કાયર થઈને ક્યાં બેઠા સુરવીર થઈ અને રણે સડો, કારણ કે કાયરતા જો આવી જશે તો આ સમજાશે નહીં, એટલે આ ભક્તોને કષ્ટ કેવી પડે, તમને શું છે આપણે ખુલ્લા રોડ છે અને કરવાનું શું છે એ આ વાણી એમ બતાવે છે, હે મારા હરિજન માયા હરે ને હોતી રે પોતે લગ્યા પોતાની લોભી રે, હે ભગતિ ને માટે રે હરિજન માયા હરીને હોતી રે
પિયા પોતાની લોભી રે એ ભગતને માટે રે જલ્દી લઈ લ્યો તારા દે ઋષિ મુનિ ભક્તિ લલિયા પોતાની લોભી રે એ ભક્તિને માટે મીરાબાઈને એ લાગી તાળી એ પિંતર વિના કશું ન પાડે ભગતને માગે
पीले हो पीले वो दिल दिया पोता नीलो पीले भक्ति मन मिली બસ આમાં ભક્તિમાં બહુ લાંબુ નથી પણ જબુભાઈ એમ કે છે સેવા ભગત ના શિષ્ય પીપળી ની અંદર થઈ ગયા એમ કે હરિની માયા છે ને એને પાછી ઓંપવાની છે એ મૂકી દેવાની છે બાકી કાંઈ નથી અને આજ નહીં કાલ મૂકવી જ પડશે એ કરતા આ જીવતા મૂકવાની વાત છે અને ઓલી મર્યા પછી મૂકવી પડશે આ દેહ છૂટી જાહે તો પીડ્યું રહેવાનું છે એ મૂકવી જ પડશે પણ અગાઉ છૂટી જાય તો આજે જેના છૂટી ગયા દાસી સબુ નામ લીધા હરિજનો એ માયા હરીને હોપી પોતે લોપી કોઈ બીજાની નથી લોપી આપણે એવું નથી કહેવાનું બીજા ફલાણો આપણે આવવાની છે આપણી ભૂલ્યામાં ક્યાં પડી છે પોતા એટલે સત્ય હમશે એ તરત સમજાઈ જાય છે એટલે ખીમ સાહેબે કીધું સત્ય શબ્દ સૂજે નહીં જૂઠ જૂઠ કો ધ્યાન આપકી તો ખબર કા ગુરુની ગમ ખોજો ગટમાં એટલે સત્ય સંબંધ સૂજે અને જૂઠ જૂઠ ધ્યાન હોય ત્યાં હું જે આ ખબર પડે એવું નથી એટલે ખબર પાડવા માટે સત્ય હું છે એ આ દાસી જબુએ મનન તમને બતાવ્યું પોતાની લજ્જા પોતે લોપી નાખી કે તારા દે તો નોતા લાજા છોડી દીધા અયોધ્યાના રાજા ગયા હતા તો એને લાજ શરમ જેવું નહોતું કારણ કે ભક્તિ કરવી હતી ભક્તિને શરમ શું હોય ભક્તિ કોઈની લાજ કાઢતી નથી અને આપણે બધા લાજ કઢાવી નાલી છીએ ભક્તિને કોઈની લાજ કાઢવાની જરૂર નથી કારણ ભક્તિ છે મહારાણી છે ધર્મ છે શંછા બાચા છે આ કોઈને કોઈથી ડરવાનું નથી ભક્તિ કરવીને ડરવું બે નહીં બને એમ પોલે પોલે પરવું નહીં મળે સુરા થઈ સુરા હોય તે ખેલે છે મેદાનમાં એને સદગુરુ સમજાવે સાનમાં એટલે સાન ગઈ કે સાનમાં સાન એ ગુરુજીની કહું પાનવા જેથી ઉપજે આણંદના ઓધ સીધ અનુભવ એના ઉરમાં પ્રગટે મટી જાય માયા કેરો શોભ જો આ એક ની એક જ બધા સંતો વાત કરે કોઈ બીજી વાત કરતું નથી કે મીરાબાઈને લાગી તાળી ગિરધર વિના કશું નો બાળે કે ભગવાન શિવે એનામાં મુખમાં નામ નહોતો કોઈ મીરા રાણાએ કીધું કે એ મીરા આ છોડી દે ને કે હું કામ મને મારો રામજી ભાવે બીજો મારી નજર મીરા એ એવા સફટ કરતી હતી કે મને તો મારો રામજી જ ભાવે મારી નજરમાં ન આવે તો એવી તો કાર્ય થઈ જાય વળી ત્રીજો દાખલો લીધો તારા દે તો બહુ બોલે બંધાણા અંગડા વેચીને લાવ્યા દાણા ભક્તિ માટે પોતાના દેહને ગિરાવ મૂકી દીધો અને સાધુને જમાડ્યા પણ કેવાને વાણીમાં એમ કે સાધુડા આવ્યા લાખ ચાર લાખ આવે તો તોરલબાઈ નહીં પણ અંજારના બધા ભેગા થઈને મહેનત કરે તો તાત્કાલિક ન થાય પણ ચાર સાધુ આવ્યા હતા પણ લક્ષ્યવાળા હતા લક્ષ્યવાળા સાધુને એની વાત કરી
કે સાધુડા આવ્યા લક્ષ્ય ચાર, ચાર સાધુ જ આવ્યા છે પણ લક્ષ્ય વાળા હતા. એને જમાડવા માટે કોઈ અનાજનો દાણો ઘરમાં નહોતો અને ઘરમાં દાણો નહોતો. તોરલબાઈ સધીર શેઠના દુકાને એનો દેહ ગિરાવ મૂકી દીધો અને ગેહ ગિરાવ મૂકી અને દાણા લાવીને જમાડ્યા. આપણે તો એવી કષ્ટ કોઈ નથી. આ કળયુગમાં તો બહુ ખુલ્લા રોડ છે, પણ ડ્રાઇવિંગ આપણું નબળું હોય તો ગમે ત્યાં ભટકાય. બાકી આ ડ્રાઇવિંગ સારું રાખવું પડશે, નગર આ તો ગમે ત્યાં અથડામણ થયા કરે. એટલે કે તોરલ દેવે જો એવું વેચ્યું. અને જ્યારે જેસલ ઘેરે આવ્યો ત્યારે જેસલે પ્રશ્ન પૂછ્યો હતો કે તોરલભાઈ સાધુ આવ્યા હતા? હા આવ્યા હતા, ચાર સાધુ લક્ષ્ય વાળા આવ્યા હતા. પણ તોરલભાઈ જેમ લગ્ન પ્રસંગમાં જવું હોય એવી તૈયારી કરતા હતા ત્યારે કે તમારે ક્યાં જવું છે એવી તૈયારી કરી કે મેં સધીર શેઠને વચન આપ્યું છે કે મારે ત્યાં જવું પડશે. ત્યાં તો એમ કહેશે કે જેસલ ડાકુ હતો, એવો મહાન બારવટીયો હતો, પણ એના મુખમાંથી પરાવાણી ખુલી ગઈ કે તારી જુગ જુગ રહેશે ભલાયું મારા નહીં ધરમ જીલો તોરલ કાઠી રાણે. જેસલના ઘેરે સમયો રસ્યો રસિયો માધ્યમ રાજ. સાધુ સંતને આદર ભાવ દીધા, એને પ્રેમે જમાડ્યા અન્ન પાણી મા રાણી ધરમ જીલો તોરલ કાઠી રાણી. એ તારી જુગ જુગમાં ભલાઈ રહી જાય છે. ઉતાવે જેસલની એને બીક હતી, એને બદલે જેસલે એને બીરતા આવી. એમ એને કીધું, પછી તો જેસલને યાદ આવવા માંડ્યું કે જ્યારે પહેલા જ રાજાની પરીક્ષા લીધી ત્યારે કે આવી જ કસોટી હતી. પહેલા જ ની હરિશ્ચંદ્રની આ બધાની કસોટી લીધી ત્યારે બધા એને જતા કોઈ બીજા નહોતા. એટલે કહેવત છે, કુડિયા ભલે જ્ઞાન તૂટે પણ તેતરી મોઈલો નહીં તૂટે. કારણ કે આ તો અડધા ધોમ્યા આદિ અનાદિના ભટકીને ઘણા પાછા ભાગે. આ કોઈ ઠેઠ ડુંગરે સડતું નથી, આ તો ડુંગરીએ જેને દાવ લગાડ્યો. જ્યાં કીડીના પગ ન પોસે રહી શકે એવા ઠેકાણે સંતોએ શહેર રસાવી દીધા હશે, એવા ઠેકાણે સંતો ઊભા રહ્યા છે. એટલે સંતોની વાણીઓ એમાં કહેવામાં આવે છે કે ભક્તિના માર્ગે કેવી રીતે સડવું અને કોણ સડી શકે એવા સંતોના બધાના નામ દીધા. હું કામ કે એનું જોઈ જોઈને જો કરીએ તો, પણ કરીએ નહીં આપણે એની અક્ષણ કરી શકીએ, પણ આપણે કરીએ નહીં. એટલે નરસિંહ મહેતાએ કીધું, અમર ગાયેલું ગાય છે તો ઝાઝા ખાહડા ખાહે, પણ સમજે સમજીને ગાહે તો વૈકુંઠ જાશે. એને કીધું હું કે વિષ્ણુ વજન તો તેને કહીએ પીર પરાઈ ને જાણે, પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે. ત્યાં આપણે 5 રૂપિયા ભાડા દેતા હોય ત્યાં આખા ગામમાં ખબર પાડીએ કે ભાઈ અમારી તકતી લગાડજો કે અમે એટલા રૂપિયા આપ્યા હશે. પણ કહેવત છે કે ઉપર પડ્યું હોય એ ઉગે નહીં, જનાવર સણી જાય, પણ વાવણી કરે ને ખબર પડે ડટાઈ ઉગે. એટલે જેની આની માથે વાવીને દાટી દીધું છે ને ભાઈ, એટલે ઉગ્યા વિના કોઈ દી રહેશે નહીં. પણ બીઓ કઠણ છે, ઉગતા વાલ લાગશે જરા, કારણ કે આના પ્રેમ રૂપે પાણી પાવવું પડશે, પ્રેમથી ભજન કરવું પડશે. અને કર્યા છે એ સંતો મને તમને માર્ગે સડાવવા હાટું થઈને આ વાણી અને આ ભજન આ બધા કીર્તન આ બધા વાણી દ્વારા છે. પણ આખું તો પૂરું ન થાય, જેની કર્યું છે એનું કહેજો. અને તમને એમ થાય બંધ કરવું ત્યાં લાંબા ટાળા બગા હું ખાજો એટલે આપણે સમજી જાઉં મેં ઉરાડી ગયો છે એટલે બંધ કરી દે. હું અને ભાઈ રાત હું આપી છે, કોઈને હેરાન થવા આપી નથી. એટલે બહુ મજા આવે તો આંકલો મારજો, અને આંકલો નો વારો હું સમજી જાય મેં ઉરાડી ગયો. જુઓ કેવા સંતો એ કમાઈ કરી કેવી રીતે હાલ્યા, એનું જેટલે પગે એટલું તમને પગાડી દઉં. એ જગ તો મે આ સંત બડે ઉપકારી, બોધા કુંવારી આ કોલી જ્ઞાતિમાં
पड़सवा गाम निमाई, पड़सवा गाम निमाई। गोदा कुंवरिया कोली नदी माँ पड़सवा गाम निमाई, संत सेवा सत्संग तीरते असंत बड़े उपकारी जगत में, संत बड़े उपकारी। बुधा भगत ने कुंवरबाई कोलकिनाती मां पलसवानी अंदर जूनागढ़ नी बाजू मां थी गया। संत सेवा सत्संग तीर्थे सदाय हरि ना गुण गाय, तो संतोनी सेवा करे, हरिना जांक भजन कीर्तन हो न्या जाए, अने सदाए भगवान नु नाम ले। एक दी भजन नी अंदर गया, कोई बालकृष्ण लीला नु खूब वर्णन हारू कर्यो, तो बुधा भगत ने कुंवरबाई रस्ता मां हल्यावे। बुधा भगत ने कुंवरबाई कहवा लाग्या के हे भगत, नंद बाबा ने यशोदा मां केवा महान भागशाली के भगवान खोलो खूंद्यो કે એનો ખોળો ખૂંદે ને મારો ખોળો કાનો ખૂંદે। અરે દેવી, તમે કેવી વાત કરો છો, ક્યાં યશોદામાં નંદ બાબા અને ક્યાં આપણે? કે નહીં નહીં ભગત, મારી ઈચ્છા એવી છે ભગવાન મારોય ખોળો ખૂંદે। કે નહીં દેવી, તમે કદાચ ગાંડા થઈ જાશો અને આવા મોહને છોડી દો। કે ભગત, આને મોહ નો કહેવાય, મારો તો શુદ્ધ પ્રેમ છે। તો એમ કહેશે કે એનો એક તાર થયો, એક ધ્યેય, એક વચન થયું, એટલે એને પહેલા સપના રૂપે મળે છે। કુંવરબાઈ હુતાશે, એને સપનામાં આવું હોણું આવી ગયું, એટલે કે ભગત દોડો કે ભગવાન આવ્યા। પોતા ભગત દોડીને આવે કે ક્યાં છે, ત્યાં એની આંખ ઉગડી જાય। આંખ ઉગડે કે દેવી, તમે આમના વાત તો ગાંડા થઈ જશો કે નહીં, કે અમને હતા હતી। એનો અર્થ એવો થાય, પહેલાં તમને પ્રોક્ષ જ્ઞાન થાય અને પછી અપ્રોક્ષ જ્ઞાન થાય છે। પહેલાં ભક્તિમાં સળવું પડશે, પહેલાં ઈશ્વરના ભજન કરવા પડશે, અને ભગવાન પછી તમને ખુદ મળશે, એવો ઇતિહાસ થાય છે એનો વિખ્યા એમ। અને પહેલાં સપનામાં આવ્યા અને થોડો સમય થયા એટલે તરત જ વળી પાછું કે ભગત દોડો, આજ તો હાસો આવ્યા છે। જાય ત્યાં તો જમણા પગનો અંગૂઠો મોઢામાં રહી ગયો છે, અને કોણભાઈના પડખામાં ઊંતા છે, ભગવાન આવ્યા, ભગવાન આવ્યા, વહેલા આવ્યા, વહેલા આવ્યા, એમ કરવા માંડ્યા। એમ કરતા કરતા એનું નામ કીધું છે, અને વેલો પાડતા વેલાની દર નીકળા જેમ વધતી જાય એમ વેલા નીકળ્યા। 18 વર્ષની ઉંમર સરખા મિત્ર ને આરી ગાયું સારવા જાય છે। 12 વર્ષે પાળવે છે ગૌ તેનું રે સરાવે, 12 વર્ષે પાળવે છે ગૌ તેનું રે સરાવે, ગુરુ દિયા મૂળ ખાઈ જગત મેં, સંત બડે ઉપકારી જેના મેં, સંત બડે ઉપકારી।
બાર વર્ષે બાળાવે છે ગાયું સરખે સરખા મિત્ર ન્યારી ચારવા જાય. એમાં રૂખડિયા બાવાનો બેટો થઈ ગયો, વેલો સત્સંગમાં જાય જેનો ઉશેર જ બીજો લીસટો પડ્યો નથી, ઉશેર જ ભક્તિમાં થયેલો છે. તો માતા પિતા ન્યારી ભજન સત્સંગમાં જવાનું થાય તો ગોવાળિયા નહીં વાતો કરે, આજ તો ભજનમાં આવી વાત આવી હતી, આજ તો આવી રીતે થયું હતું. એમાં કોઈ ગોવાળિયા કીધું, વેલા ભાઈ કોઈ સંત આવ્યો લાગે છે. તો વેલા એ આંખ ઉગાડે વાત કરતા કરતા દોડ્યો, બાપુ શું કરો.